મહત્વના સમાચાર. રાજ્યના સરહદી વિસ્તારમાં ફરી એક વખત તીડનું આક્રમણ જોવા મળ્યું છે. બનાસકાંઠા તાલુકામાં તીડના કારણે ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે. વાવના મીઠાવી ચારણમાં તીડના આક્રમણથી ખેડૂતો પરેશાન થયા છે. રાજસ્થાન તરફથી લાખોની સંખ્યામાં તીડ સરહદી ગામડાઓ તરફ વળ્યા છે. 20 જેટલા ગામમાં તીડે આક્રમણ કર્યું છે અને પાકને નુકસાન થતા ખેડૂતોમાં માહોલ અત્યારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા તીડ નિયંત્રણ માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવાની ખેડૂતો માંગ કરી રહ્યા છે. એક તરફ વરસાદનો કમોસમી વરસાદનો માર અને બીજી તરફ ખેડૂતોને આ તીડથી પરેશાની. રાજસ્થાનથી તીડનું તોફાન આવ્યું છે ત્યારે વાવ બનાસકાંઠાના ખેડૂતો માટે અત્યારે અસહનીય બન્યું છે. બનાસકાંઠાના ખેતરોમાં ફરી એક વખત આ તીડનું આક્રમણ અને ખેડૂતોને કમોસમી વરસાદ બાદ આ વધુ એક માર સહન કરવાનો વારો આવ્યો છે. આ જ મુદ્દે સંવાદદાતા પરેશ વઢિયાર ફોનલાઈન પર. જી પરેશ, રાજસ્થાનથી તીડનું તોફાન અને ખેડૂતો માટે વધુ એક માર, શું સ્થિતિ? હાજી ચોક્કસ અંકુર, જે રીતે 2 મહિના પહેલા પણ બનાસકાંઠામાં જે તીડનું આક્રમણ, ખાસ કરીને સરહદી વિસ્તારમાં ફરી એક વાર તીડનું આક્રમણ થતા ધરતીપુત્રો ચિંતાનું મોજું ફરી વળ્યું છે. એ રીતે પાકિસ્તાન અને રાજસ્થાન તરફથી અને થરાદ જે વિસ્તાર છે તે વિસ્તારમાં ફરી તીડો આવતા ખેડૂતોને તેઓ પાકમાં મોટું નુકસાન કરી રહ્યા છે. મોટા પ્રમાણમાં તીડનું જથ્થો જે રાજસ્થાન તરફથી આવી રહ્યું છે અને તીડના કારણે તોફાનના કારણે આખરે ખેડૂત ભારે નુકસાન કરવાનો વારો છે. અને એરંડા જેવા જે પાકો ઉભા છે તે પાકમાં તીડ પડવાના કારણે તીડ સાફ કરી નાખે છે અને પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે. ત્યારે એકવાર ખેડૂતો પર પાટો જેવી પરિસ્થિતિ આવી છે. મોટા પ્રમાણમાં તીડના આવવાના કારણે ખેડૂતોનો હાલ પાક તીડ કરી રહ્યા છે. તેના કારણે સરકાર જોડે ખેડૂતો છે આશા વ્યક્ત કરી રહ્યા છે. તીડને કેમ તે એમ કરી ભગાવવા માટે ખેડૂતો હાલ સરકાર જોડે આશા રાખી રહ્યા છે અને સરકારને વિનંતી કરી રહ્યા છે કે તેમના મદદ આવે છે. અંકુર, બિલકુલ પરેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.